वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरम् दुःखार्णवोद्वारकम् वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनीन्द्रपादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 3 नवेम्बर 2020 मंगलवार श्री मुक्त मुनि चरितम नी कथानो लाभ रहेला सरे भाई भक्तों ने मारा हेती जय स्वामीनारायण। विधरामाही एक गाम उना पासे अतिय विराम विधरामाही एक गाम उना पासे अतिय विराम तिया चारे वरण नुवास नहीं कोई ने कोई नो त्रास तिया चारे वरण नुवास नहीं कोई ने कोई नो त्रास एक भक्त वसे तेह काम एक भक्त वसे तेह काम
જેનો કૃષ્ણ જી છે શુભ નામ, જેનો કૃષ્ણ જી છે શુભ નામ, ગંગાબાઈ નામે તેની દારા, જેને એક હરી જયાદારા, ગંગાબાઈ નામે તેની દારા, જેને એક હરી જયાદારા, થઈ દંપતિ મન મારાજી, કરે ભક્તિ શ્રી કૃષ્ણની જાજી, થઈ દંપતિ મન મારાજી, કરે ભક્તિ શ્રી કૃષ્ણની જાજી, વ્યર્થ ગાળે નહીં એક પળ, એવી મતિયતી નિરમળ, વ્યર્થ ગાળે નહીં એક પળ, એવી મતિયતી નિરમળ, એવી રીતે વિત્યકાય કાળ, એવી રીતે વિત્યકાય કાળ, એક અવતરિયો તિયા પાળ, એક અવતરિયો તિયા પાળ, તેનું નામ રાખ્યું મૂળ દાસ, તેનું નામ રાખ્યું મૂળ દાસ, જાય એમ દિવસ ને માસ, જેનું મુખ દિશે મર માળું, વળી બોલે મુખે કાળું કાળું, જેનું મુખ દિશે રળિયાળું, વળી બોલે મુખે કાળું કાળું, એવા બાલુડાનો જોઈ મુખ, એવા બાલુડાનો જોઈ મુખ, માત પિતા તણો જાય દુખ, માત પિતા તણો જાય દુખ, તા પિતા તણો જાય દુખ, માત પિતા તણો જાય દુખ, લાડ લડાવે છે નિત્ય નવા, ધીમે ધીમે મોટા થતા હવા, લાડ લડાવે છે નિત્ય નવા, ધીમે ધીમે મોટા થતા હવા, થયા સમજણા જે હવારે, થયા સમજણા જે હવારે, વાત વિચારી પિતાએ ત્યારે, વાત વિચારી પિતાએ ત્યારે, સુત સોળ વરસના થાતા, સુત સોળ વરસના થાતા, ત્યારે લગ્ન તેના તો લેવાતા, ત્યારે લગ્ન તેના તો લેવાતા, એવી કુળતણી છે જોરીતી, બલુ પાખે વળી એવી નીતિ, એવી કુળતણી છે જોરીતી,
बालो बाके वड़ी मुनीति माटे सारो ठेकाणो सोदावी सारा कोणनी कन्या तो लावी माटे सारो ठेकाणो सोदावी सारा कोणनी कन्या तो लावी सुत सत्वरे हो परणावो सुत सत्वरे हो परणावो मर थाय पछी जे हथावो एवो विचारी ने बलि भावे एवो विचारी ने बलि भावे लग्न तेड़ावियो देहताते लग्न तेड़ावियो देहताते शुभ जोई मुहूर्त निवार शुभ जोई मुहूर्त निवार परणावी वेलो बाई नार परणावी वेलो बाई नार दास संसार मारही समजण साची रोदे ग्रही मूळ दास संसार मारही समजण साची रोदे ग्रही सजे मात पिता तणी सेवा सजे मात पिता तणी सेवा जानी प्रगल्भ प्रमाण देवा जानी प्रगल्भ प्रमाण देवा सजे मात पिता तणी सेव जानी प्रगट प्रमाण देव जानी प्रगट प्रमाण देव कृष्ण जी ने गंगाबाई जिमने एक ज हरि नो आधार छे जे भगवानी भक्ति विना एक समय पण व्यतीत नथी करता जेमनी मति अति निर्मळ छे एवा कृष्णजी अने गंगाबाई एनी भक्ति मा दिवसो व्यतीत थाय छे एवी रीते दिवसो व्यतीत थाय छे अने थोड़ा काल पछी ગંગાબાઈના કુખે એક બાળકનો જન્મ થાય છે. એક અવતર્યો તિયા બાળ તેનું નામ રાખ્યું મૂળ દાસ. એક બાળકનો જન્મ થાય છે. બ્રાહ્મણોને જ્યોતિષને બોલાવીને તેમનું નામાકરણ કરવામાં આવે છે અને નામાકરણ એમનું મૂળ દાસ રાખવામાં આવે છે. એ ગંગાબાઈ અને કૃષ્ણજી મૂળ દાસનો જન્મ થયો છે. જ્યોતિષે એમનું મૂળ દાસ નામાકરણ કર્યું છે. આ મૂળ દાસનો જન્મ થયો ને ગંગાબાઈના હૃદયમાં અને કૃષ્ણજીના હૃદયમાં હરખનો પાર નથી. આનંદ આનંદ છવાઈ ગયો છે એક ગામમાં. ગામવાસીઓ કૃષ્ણજીને અને ગંગાબાઈને મળવા આવે છે. અનેક ધર્મમાત્માઓ પરિવારજનો કૃષ્ણજીને ગંગાબાઈને મળવા આવે છે અને મૂળદાસજીના દર્શન કરે છે.
અને બધા કહે છે ગામવાસીઓ ગંગાબાઈ અને કૃષ્ણજીને, તમે તો બહુ મોટા ભાગશાળી છો, તમારા ઘેર તો મહા મોટા ભક્ત જન્મા છે, મહા મોટા ભક્ત જન્મા છે. આ ગંગાબાઈને હૃદયમાં આનંદ આનંદ આનંદ, કૃષ્ણજીને હૃદયમાં આનંદ આનંદ છવાઈ ગયો છે. એક અવતર્યો તિયા બાળ, તેનું નામ રાખ્યું મૂળદાસે, જાય એમ દિવસ ને માસ. આમ ગંગાબાઈના અને કૃષ્ણજીના દિવસો મૂળદાસજી સાથે વ્યતીત થાય છે. એ મૂળદાસજીનો ચહેરો દિવ્ય સુહામણો અને સદગુણોથી ઝળકે છે. જોજો, જે બાળક જન્મે ને એના ચહેરા પરથી થોડો થોડો તો ખ્યાલ તો આવી જાય કે આ મોટા વિભૂતિ પુરુષ છે, આ મોટા મહાત્મા સંત મૂળદાસજી, એનો ચહેરો પણ ઝળકતો હતો, તેજસ્વી મહાન હતો, કારણ કે એ તો અંતે તો મોટા હતા મૂળદાસજી. એમ જાય એમ જાય દિવસ ને માસ, જેનું મુખ દિશે મરમાળું, વળી બોલે મુખે કાલું કાલું. મૂળદાસજી ધીરે ધીરે મોટા થાય છે, એક દોઢ બે વર્ષના થાય છે, ને મુખમાંથી કાલી ગેલી વાણી બોલે છે. અને એ બાળ મૂળદાસની વાણી સાંભળીને ગંગાબાઈ અને કૃષ્ણજીને આનંદ આનંદ હૃદયમાં થાય છે, બહુ આનંદ થાય છે. કારણ કે એ છોકરો જ્યારે નાનો હોય ને, કાલી ગેલી ભાષા બોલતો ને, ત્યારે બધાને બહુ હરખ હોય, બહુ હરખ હોય. આ પછી બોલવા માંડે પછી હરખ ઓછો થઈ જાય. હા, પછી એમ કહેવું પડે કે બંધ થા, સ્વિચ ઓફ છે કે નહીં, કે સ્વિચ ઓન જ છે ખાલી. પણ જ્યારે બાળક નાનું હોય ને અને એ મોટો થાય, એક બે વર્ષનો થાય, અને જ્યારે પ્રથમ વખત જ્યારે શબ્દ બોલે ને તૂટલી ફૂટલી ભાષામાં, ત્યારે આનંદ આનંદ થાય. આપણે બોલાવાનો પ્રયત્ન કરીએ, વધારે ને વધારે કરીએ કે ના કરીએ, કરીએ, બધા કરીએ. એમાં મૂળદાસજી ધીરે ધીરે મોટા થાય છે, અને કૃષ્ણજી અને ગંગાબાઈ મૂળદાસજીના મુખમાંથી તૂટેલી ફૂટેલી વાણી સાંભળે છે, એના હૃદયમાં આનંદ આનંદ છવાઈ ગયો છે. એવા બાલુડાનું જોઈ મુખ માત પિતા તણું જાય દુઃખ. એ બાળ મૂળદાસજીનો ચહેરો જોઈને, એની વાણી સાંભળીને આ ગંગાબાઈને આ કૃષ્ણજીને જે કાંઈ દુઃખ હતા એ બધા વિસરાઈ ગયા, વિસરાઈ ગયા, વિસરાઈ ગયા. લાડ લડાવે છે નિત્ય નવા, ધીમે ધીમે મોટા થતા આવા, થયા સમજણા જેહ વારે, વાત વિચારી પિતા એ ત્યારે. આવી રીતે બાળ મૂળદાસને ગંગાબાઈ અને કૃષ્ણજી નિત્ય લાડ લડાવે છે, જમાડે છે, કાલાવાલા કરે છે, હસાવે છે, રમાડે છે. ધીરે ધીરે મોટા થાય છે, અને કૃષ્ણજી પછી મૂળદાસને પ્રાકૃત ગ્રંથનો અભ્યાસ કરાવે છે. એ બાળ મૂળદાસજી ધીરે ધીરે મોટા થાય છે, સમજણા થાય છે, ત્યારે કૃષ્ણજી વિચારે છે કે આ આપણા મૂળદાસ બાળક એ હવે લાગતું નથી કે સંસારમાં રહી, ખ્યાલ તો આવી જાય ને, કારણ કે એને ખ્યાલ તો આવી જાય માતા પિતાને, કારણ કે એ બાળ મૂળદાસ તો હવે જે ભગવાનને માટે જન્મ ધારણ કર્યો હોય, જે અનેક જીવના કલ્યાણને માટે જન્મ ધારણ કર્યો હોય, એના તો લક્ષણ તો ખ્યાલ તો આવી જાય ને. એવું જ કંઈક આ કૃષ્ણજીને મૂળદાસજીમાં દેખાણો. એટલે કૃષ્ણજીએ તો વિચારી રાખ્યું કે જલ્દીમાં જલ્દી આને પરણાવી દઈએ, પરણાવી દેવી, પરણાવી દઈએ તો પછી કંઈ ચિંતા નહીં, પછી બંધનમાં આવી જાય. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે બાપાના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે છે, અને સાધુના હૈયામાં
ભગવાન છે તે જીવના હૈયામાં ઘાલે છે. પ્રકરણ ત્રીજું 75મી વાત. બાપના હૈયામ શું છે? સ્ત્રી છે તો શું આપે? એ પરણાવે જ નહીં. સાધુ એના હૃદયમાં ભગવાન છે તો એની પાસે જે કોઈ મુમુક્ષુ આવે એને ભગવાન આપે છે. એમ આ મૂળદાસજીને સંસાર પ્રત્યે અરુચિ દેખાય છે, ભક્તિ કરે છે એને કોઈ સાથે ગમતું નથી, માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ, ભગવાનની કથા વાર્તા એમાં જ રુચિ, એનું જીવન વ્યતીત કરવાનું મન લાગે છે. એવું જોઈ એમના પિતાએ વિચાર કર્યો કે જલ્દીમાં જલ્દી આ મૂળદાસજીને પરણાવી દેવા છે, પરણાવી દેવા છે. થયા સમજણા જેહ વારે, વાત વિચારી પિતાએ ત્યારે, સુત 16 વર્ષના થતા ત્યારે લગ્ન તેના તો લેવાતા, અને મૂળદાસજી 16 વર્ષના થયા અને કૃષ્ણજીએ એવી સારી કન્યા ગોતવાનો પ્રારંભ કરી દીધો. આપણે પરણાવીએ આ મૂળદાસજીને તો આપણો વંશ વેલો સાચવે, એવી રીતે ગંગાબાઈ સાથે વાતો ચિત્તો કરે છે. આપણે એકને કા મૂળદાસજીને પરણાવી દઈએ તો આપણો વંશ વેલો સાચવે અને પરિવારોને સાચવે, એવા વિચારો ગંગાબાઈને કૃષ્ણજી બે વાતો ચિત્તો કરે છે. સુત 16 વર્ષના થતા ત્યારે લગ્ન તેના તો લેવાતા, એવી કુળ તણી છે જો રીતિ, ભલું ભાખે વળું એવું નીતિ, માટે સારું ઠેકાણું શોધાવી, સારા કુળની કન્યા તો લાવી. માટે હવે આપણે સારું ઠેકાણું ગોતીએ અને આ મૂળદાસજીને પરણાવી દઈએ. સુત સત્વરે હું પરણાવું, મર થાય પછી જે થાવું, જલ્દીમાં જલ્દી આને પરણાવી દેવો છે. કારણ કે લાગતું નથી કે આ મૂળદાસજી સંસારમાં રહીએ એમ. આ ગંગામાં કૃષ્ણજી બે વાર્તાલાપ કરે છે કે આપણા બાળ મૂળદાસ સંસારમાં એવું લાગતું નથી, એટલા માટે એને પરણાવી દઈએ ને તો બંધાય જાય ખીલે. એવી રીતે જલ્દીમાં જલ્દી પરણાવવાનો વિચાર કરે છે. એવું વિચારીને ભલી ભાતે લગ્ન તેડાવ્યું તે હતા તે, પછી તો એવું વિચારીને લગ્નની તૈયારી કરાવવા માંડે છે, સારું ઠેકાણું ગોતવા લાગે છે. પછી કૃષ્ણજીને ગંગાબાઈ સારી કન્યા ગોતે છે અને એવી સારી કન્યા જે વેલુબાઈ, એમનું નામ વેલુબાઈ. પછી સારું મુહૂર્ત જોઈને, વાર જોઈને, તિથિ જોઈને મૂળદાસજીના લગ્ન કરાવી દે છે, લગ્ન કરાવી દે છે. મૂળદાસજીના લગ્ન કરી ઘેર આવે છે. મૂળદાસ સંસારમાં રહી, સમજણ સાચી હૃદય ગ્રહી, એવી રીતે મૂળદાસજીમાં સમજણ તો હતી, ભક્તિવાળા હતા, કથા વાર્તામાં રૂચિવાળા હતા, ભગવદમય જીવંતું, સંત મહાત્મા હતા મોટા. પણ જેને ખરેખર ભગવાન જ જોતા હોય એને બીજું કંઈ જોતું જ ના હોય, જોતું જ ના હોય. પરંતુ જ્યારે જે જે આશ્રમમાં રહેતા હોય ત્યારે એ આશ્રમને પાળતા હોય, બ્રહ્મચર્ય આશ્રમ હોય, વાનપ્રસ્થ આશ્રમ હોય, ગૃહસ્થ આશ્રમમાં હોય, આ મૂળદાસજી અને વેલુબાઈ સંસારમાં રહી ગંગાબાઈ અને કૃષ્ણજી સેવા કરે છે, માતા પિતાની સેવા કરે છે બંને ભેગા થઈને. સજે માત પિતા તણી સેવ, જાણી પ્રગટ પ્રમાણ દેવ. એ મૂળદાસજી અને વેલુબાઈ એ ગંગાબાઈ અને કૃષ્ણજીની સેવા કરે છે કે આજ અમારા દેવ છે, આજ અમારા પરમાત્મા છે, આ અમારા મા બાપ. એવી રીતે સંસારમાં રહી માતા પિતાની સેવા કરે છે. આપણે આ જોવાનું છે કે આટલા મોટા મહાત્મા મૂળદાસજી એ માતા પિતાની સેવા દેવ જાણીને કરતા હતા, દેવ જાણીને કરતા હતા. આપણને શીખવાડે છે. મહારાજની વાત કરીએ આપણે, મહારાજે ભક્તિ માતાની કેવી સેવા કરી,
ધર્મ પિતાની કેવી સેવા કરી, કેવી સેવા કરી જ્યારે છપ્પૈયામાં હતા ત્યારે કેવી સેવા કરી. છેલ્લે ધામમાં મોકલવાના હતા ભક્તિ માતા, છતાં ત્યારે ઉપદેશ પણ કેટલો સરસ મહારાજે આપ્યો, કેટલો સરસ આપ્યો. હરિ ગીતાની કથા આપણે સાંભળી છે, અને જેણે માતા પિતાની સેવા કરીને એ જીવને તો બીજું કાંઈ કરવાનું રહ્યું નથી, કાંઈ કરવાનું નથી રહ્યું, કાંઈ કરવાનું નથી. કારણ કે માતા પિતાની સેવાથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે, ભગવાનની પ્રાપ્તિ થાય છે. હા, એ સંસારની વાત છે, ત્યાગીને તો એ મહારાજે ના પાડી છે અંત્યન 19 પ્રમાણે, પરંતુ માતા પિતા અમારા માટે તો ત્યાગીને સદગુરુ અને ભગવાન એ જ અમારા માતા પિતા. પરંતુ આમ તો સદગુરુ અને ભગવાન બધા જ માટે માતા પિતા કહેવાય છે, પરંતુ અમારા માટે આશ્રમે ભેદે કરીને માતા પિતા સદગુરુ અને ભગવાન હોય છે, સંતો અને ભક્તો હોય છે, મિત્રો બધા. પણ જ્યારે આપ બધાએ છો એમને તો માતા પિતાની સેવા અવશ્ય કરવી જોઈએ, જેવતા મૂળદાજીને આપણને જોવા મળે છે કે દેવો માનીને સેવા કરતા હતા, દેવ માનીને સેવા કરતા હતા, સેવા કરતા હતા. કારણ કે જીવનમાં હંમેશા કોઈ એવા મિત્રની જરૂર તો પડતી જ હોય છે, જરૂર પડતી હોય છે કે જે મિત્રથી આપણને સહાયતા પ્રાપ્ત થાય, આપણું દુઃખ દૂર કરી શકે. એ તો વાત સાચી છે, પરંતુ એક વાત જીવનમાં યાદ રાખજો તમે, એના કરતાં પણ ઊંચું સ્ટેપ છે કે જેની તુલના કોઈની સાથે ના કરી શકાય, એ છે માતા પિતા. માતા પિતાની ક્યારેય તુલના ના કરી શકાય. ક્યોંકિ પ્રેમ કી તુલના મેં માતા પિતા કા પ્રેમ સબસે ઉપર હોતા હૈ, સબસે ઉપર હોતા હૈ. એક પિતા કા જો સહજ પ્રેમ ઓર નિર્મળ પ્રેમ કિસી ભી અન્ય પ્રેમ સે તુલના નહીં કિયા જા સકતા, નહીં કિયા જા સકતા. ક્યોંકિ માતા પિતા વહી હોતે હૈ જો અપની સંતાન કી ખુશી કે લિયે હર દુઃખ હસતે હસતે સહજ આતે હૈ, હસતે સહજ આતે હૈ. માં વહ હોતી હૈ જિન્હોને નો સે 10 મહિને તક અપની સંતાન કા સંતાન કો પેટ મે રખ કર હર દુઃખ કષ્ટ કો સહતે હુઈ જન્મ દેતી હૈ. ચાહે બચ્ચે જીતની ભી બુરી હરકતે કરે કિંતુ કભી ભી માતા પિતા કે મન મે ઉનકે પ્રતિ ઘૃણા નહીં હુઈ, હુઈ કભી? 9-10 મહિના એક માં પોતાના છોકરાને પેટમાં રાખે અને ગમે એટલી હરકત કરે, પણ માને ક્યારે થાય છે? ક્યાંને હું કમ જન્મ આપું છું એમ થાય ક્યારે? ક્યારે નથી થતું, ક્યારે નથી થતું. અગર બચ્ચો કા તબિયત ખરાબ હો જાય તો ભી માતા પિતા સે જ્યાદા ચિંતિત ઓર દુનિયા મેં કોઈ નહીં હોતા, કોઈ નહીં હોતા. ઓર દૂસરી બાત વો ભી ધ્યાન રખના ચાહીએ, માતા ઓર પિતા રાત દિન જો પરિશ્રમ કરતે હૈ ના, વો કેવલ બચ્ચે કા ભવિષ્ય કે લિયે કરતે હૈ, વો અપને લિયે નહીં કરતે કભી, અપને અપને લિયે નહીં કરતે. માતા ઇસલિયે મહેનત નહીં કરતી કે મે મહેનત કરીગી ઓર ઇસકા પરિણામ મુજે મિલે, વો તો મહેનત ઇસલિયે કરતી હૈ ઇસકા જો પરિણામ આયે વો મેરા પુત્ર ભુગતે. પિતા જો કમાતા હૈ તો ઇસલિયે કમાતા હૈ મેરા બેટા અચ્છી તરહ સે પઢે ઓર આગે જાયે, उनका भविष्य उज्जवल हो इसलिए कमाता है, इसलिए कमाता है. वह अपने काम के साथ साथ बच्चों के साथ खेलते हैं, वो स्कूल छोड़ने जाते हैं और साथ साथ उनका ख्याल भी रखते हैं. हम सभी लोग देख सकते हैं रामायण में भगवान राम ने भी कितनी सेवा की माता पिता की, भगवान कृष्ण ने भगवान ને માતા પિતા કી કિતની સેવા કી, કિતની સેવા કી. ભગવાન સ્વામિનારાયણ ને કિતની માતા પિતા કી સેવા કી, કિતની સેવા કી. ક્યોંકિ માતા પિતા કી સેવા સે ઓર કોઈ બડી સેવા
नहीं होती, कोई सेवा नहीं होती, कोई सेवा नहीं होती। माता पिता का कभी हम ऋण नहीं चुका सकते, कभी नहीं चुका सकते, कभी नहीं चुका सकते। इसलिए आपको मैं एक अच्छी बात कहता हूं कि कभी भी जितना भी दुनिया में ऋण होता है ना वो हम चुका सकते, किंतु माता पिता का कभी ऋण कभी नहीं चुका सकोगे, कभी नहीं चुका सकोगे। मानी ममता ने क्यारे कोई आंकड़ा साथे तुलना न करी शकाय, એનું ઋણ ક્યારે છે ને આપણે ચૂકવી ના શકીએ, ક્યારે ના ચૂકવી શકીએ, ક્યારે ના ચૂકવી શકીએ। અમારા માટે સદગુરુ હોય, મહારાજ હોય, અને તમારા માટે તો મહારાજના સદગુરુ તો છે, પરંતુ માતા પિતા તમારી સાથે છે, એટલા માટે કહું છું, એટલા માટે કહું છું। આપકો એક બાત કહી દઉં, ઉસકા નામ મેં નહીં દૂંગા, સહી બાત હૈ, કહા કે વો ભી નહીં કહૂંગા મેં, मैंने अभी कहा ना कि माता पिता का ऋण कभी भी अदा बच्चा नहीं कर, बच्चे लोग नहीं कर सकते। हमने एक व्यक्ति था जो अपने जीवन में काफी सफल हो चुका था और एक दिन अपनी मां के पास हो गया, ये बात सही है, आज वो बच्चा मौजूद है और उनकी अनुभूति है और वास्तविकता है, इसलिए मैं नाम नहीं देना चाहता, वो कहा का वो भी नहीं कहूंगा। वो व्यक्ति अपने जीवन में काफी सफल हो चुका था, एक दिन वो अपनी मां के पास गया और बोला कि मां आज जो कुछ भी मेरे पास है ना, मैं जिस सफलता के बुलंदियों का पा चुका हूं और सब मेरे पास है ना, सब कुछ जो मेरे पास है मैं सफलता पार कर चुका हूं, वो सब आपके प्यार और ममता की देन है। क्या कहा उस व्यक्ति ने मां को कि मां मेरे पास जो कुछ भी है, मेरे जीवन में जो कुछ सफलता प्राप्त हुई है, मेरे पास जो कुछ भी है वो तुम्हारी ममता से और तुम्हारे प्यार से मेरे पास प्राप्त हुई है और तुम्हारी देन है, इसलिए मां मैं चाहता हूं आपने जो मुझे प्यार दिया है मैं उसका ऋण चुकता करना चाहता हूं। क्या कहा वह व्यक्ति ने कि मां मैं तुम्हारे लिए ही आज समाज में खड़ा हूं तो मैं तुम्हारा ऋण अदा करना चाहता हूं। यह सुनकर उनकी जो मां थी ना वो आश्चर्यचकित हो गई और बोली, उन्होंने अपने बेटे को कहा कि नहीं बेटा, मुझे अपनी ममता और प्यार के बदले में कुछ भी नहीं चाहिए। भाई मां तो एनेच कहवाए ने कि जे कई मांगे ना, जे मांगे ना, जे मांगे ना। ए मां ने अपने बेटे को कहा कि नहीं बेटा, मुझे अपनी ममता और प्यार के बदले में कुछ भी नहीं चाहिए, ये तो मेरा फर्ज था जो कि मैंने अपने संतान के लिए किया बेटा। किंतु वो जो व्यक्ति था ना वो जिद करने लगा बार बार, नहीं नहीं मां मैं तुमको कुछ देना चाहता हूं, तुमने मुझे इतना प्यार दिया, ममता दिया, तो प्यार और ममता के बदले में मैं तुमको कुछ देना चाहता हूं। मां तुम मांगो, आज तुम जो भी कुछ मांगोगी वो मैं तुम्हें देना चाहता हूं। बार बार जिद करने लगा वो व्यक्ति और जिद करने के बाद उनकी मां बोली, ठीक है चलो, तुम कहते हो तो मैं मांगती हूं। કારણ કે માં છે ને એક દીકરાની જીદની આગળ જ આરે છે, નકર આ માં છે ને જીવનમાં ક્યાંય હારતી નથી, ક્યાં હારે છે માં,
પોતાના દીકરાની જીદની આગળ માં હારે છે, પણ માં બીજે ક્યાંય હારતી નથી, હારતી નથી. માટે માને વિજેતા કહેવાય છે, માને વિજેતા કહેવાય છે. એ વ્યક્તિને કહા કે માં તુમ માંગો, મેરી ઈચ્છા હૈ તુમકો દેને કી. પણ માને કહા ઠીક હૈ, તુમ બહુત જીદ કરતે હો તો મેં તુમારે પાસ માંગતી હું. કહા બોલો બોલો માં, ક્યાં માંગતી હો? તો માને કહા ક્યા તુમ મેરે સાથ જૈસે બચપન મેં સોતે થે વૈસે આજ સો સકતે, જૈસે તુમ બચપન મેં મેરે સાથ સોતે થે વૈસે આજ સો સકતે હો ક્યા? યહ બાત સુનકર વો જો વ્યક્તિ થા ના, ઉન્હોને કહા બસ માં ઇતની હી બાત, તુમને ઇતના હી મેરે પાસ માંગા, મુજે ઇતના હી કરના હૈ માં, ઓર કુછ નહીં માંગના તુમકો મેરે પાસ. ઠીક હૈ માં, ચલો તુમને ઇતના હી માંગા હૈ, જિસ તરહ સે બચપન મેં મેં તુમ્હારે બગલ મેં સોતા થા ઉસી તરહ સે આજ રાત કો મેં આપકે બગલ મેં સોઉંગા, આપકે પાસ સોઉંગા, આપકી ગોદ મેં સોઉંગા. માને કહા ઠીક હૈ બેટા, ઠીક હૈ બેટા. જૈસે હી રાત મેં વહ વ્યક્તિ અપની માં કે પાસ સો ગયા, તબ માને ક્યા ક્યા પતા હૈ, માને ઉઠકર જો મગ કા પાણી થા, વો મગ કા પાણી લે આતી હૈ, વો જહા વો ઉનકી માતા સોઈ થી ના, વહાં પર ઉન્હોને પાણી ડાલ દિયા. જિસ તરહ સે યહાં માં સોઈ થી ઓર બચ્ચા યહાં સોયા થા, ઓર માં ખડે હોકર મગ કા પાણી લેકર આઈ ઓર જહાં સોઈ થી વહાં પર ડાલ દિયા, વહાં પર ડાલ દિયા. ઓર ધીરે ધીરે વો પાણી કહાં ગયા? જહાં ઉન્હોં ઉનકા બેટા સોયા થા વહાં ગયા. ઓર ધીરે ધીરે વહ પાણી જહાં ઉસ વ્યક્તિ સોયા થા વહાં ગયા. ઓર નમી સે વહ વ્યક્તિ પરેશાની મહેસૂસ કરને લગા. उनका बेटा सोया था, गीला हो गया नीचे, तो देखा ये क्या हो रहा है, गीला गीला क्या है, तो थोड़ा गीला लगा तो थोड़ा खिसक गया वहां से. फिर माने थोड़ा पानी और डाला और फिर वहां पर पानी बहा, और वो जो उनका बेटा था और फिर थोड़ा खिसक गया. फिर माने थोड़ा पानी लिया और फिर डाला, ज्यादा पानी बहने लगा और उनका जो बेटा था वो खड़ा हो गया और देखा ये तो मेरी माँ पानी डाल रही है, और गुस्से में बोला बेटा ये क्या कर रही हो तुम माँ, मुझे सोने क्यों नहीं देती तुम, आप मुझे एक गीली बिस्तर पर भला कैसे सुला सकती हो, तुम मेरी माँ हो या क्या? क्या कह दिया है उन्होंने, तू मारी माँ छो के शू, आ बिना विश्रम तू मन सूड़ावे छे और मारी हामे तू पानी ना खेचे. आ क्रोध नी वाणी थी एनी माने धमकावे छे. जिस व्यक्ति ने कहा मांगो माँ, तुम मांगो माँ, मांगो माँ, पर मांगा माने एक दिन तुम मेरे साथ सो, एक दिन मेरे साथ सो. और उस व्यक्ति ने उनकी मां को बहुत बहुत लज्जित किया, बहुत डांटा, उनकी मां को बहुत डांटा. तब मां बोली कि बेटा तुम मुझे मांगने को कह रहा था, मैंने तो मना किया था, तुम ऋण अदा करने को कह रहा था, मैंने मना किया था, तुम्हारी जिद थी इसलिए मैंने मांगा. तब आगे मां और बोलती है बेटा देखो जब तुम बचपन में मेरे साथ सोते थे तो ऐसे ही तुम भी बिस्तर गीली कर देते थे. क्या कहा? बेटा सांभोल, तू जरे नानो हतो ने त्यारे तू बिस्तर भीनो करी देतो तो, और फिर मैं दूसरी तरफ तुम्हें करके खुद गीली स्थान पर सो जाती थी. बेटा सुनो,
जब तुम गीला कर देते थे तब मैं जहां पर कर स्थान था वहां तुम्हें रख देती थी, और जहां गीला स्थान था वहां पर मैं सोती थी। तुम तो मेरे प्यार और ममता का कर्ज चुकाना चाहते हो जो मैंने तुम्हारे लिए किया था। क्या तुम मेरे लिए थोड़ा से भी केवल एक रात के लिए गीले भी नहीं सो सकते? यदि तुम ऐसा कर सकते हो ना, तब मैं समझ जाऊंगी कि तुमने मेरी ममता का कर्ज चुका दिया है। बेटा तू आम करीश ने त्यारे हूं मानीश के ते मारा ममता उन्होंने मैं तने जब प्रेम आप पूछे ने यूं ते वळतर चुकायो छे। एक सादी सिंपल नानी बात मां दीकरो अकळाय जाय अने माने तोछड़ाए भरेला शब्द थी केवा मळे अने दीकरो एम के मां मांग मां तू मांग दीकरो शू अदा करी शकवानो दीकरा दीकरा। तब वह जो व्यक्ति था ना उसकी आंख खुल गई और आंखें खुल गई, उसे अब समझ में आ चुका कि मेरी माने न जाने कितने दिन कितनी रातें मेरे खुशी के लिए ऐसे ही गुजार दिए हैं। भला मैं मां का कर्ज कैसे चुका सकता हूं? तब वह शर्मिंदा हो गया और दो दिन तीन के बाद अपनी माँ के गोद में जाकर वह बहुत रोने लगा कि माँ मैं तुम्हारा कर्ज नहीं चुका पाऊंगा, मैं तुम्हारा ऋण नहीं अदा कर सकूंगा। इस दुनिया में चाहे कितने भी ऋण और कर्ज हो चुकाई जा सकते हैं, किंतु माँ के प्यार और ममता के मोल को कभी भी नहीं चुकाया जा सकता। हूँ तो त्या सुधी कहू छू के माँ छे ने पोताना दीकरा ने सुखी करवा माटे दुनिया ना मोटा मोटा ना दुखों माथे लेवा तैयार थाय छे, पण ये संता ने ख्याल नथी होतो के मारी माटे माँ केटलू सहन करे छे। हती एक सादी सिंपल नानी वात के रात्रे तू सो सुई जा मारी बाजू में, एटला मां ज एनाथी सहन न थयुं अने क्रोध एनी माँ ऊपर करी बैठो। इसलिए मैं कहता हूं दर्पण है ना, वो जब चेहरे का दाग दिखाता है, दर्पण क्या करता है मोढ़ू देव अने चेहरा में जे दाग हुए ने ये देखाड़े कि नहीं, पछी बधी प्रकार की क्रीमो लगाड़े कि नाक ले सौंदर्य प्रसाधन ना सामग्रीओ बधी लावी ले, बधु आई गयो, मां तो बधु ज आई गयो। दर्पण जब चेहरे का दाग दिखाता है तब हम दर्पण नहीं तोड़ते है कभी नहीं तोड़ते, बल्कि दाग साफ करते हैं। दर्पण जब चेहरे का दाग दिखाते तब हम दर्पण नहीं तोड़ते बल्कि दाग साफ करते। उसी प्रकार हमारी कमी बताने वाले पर क्रोध करने के बजाय अपनी कमी को दूर करना श्रेष्ठ है। जारे जीवन में आपने सब कोई ने कोई भूल बतावे ने तेरे मानो के मने कोई केनार छे, कोई केनार छे। अने वाला मुक्तो एक बात साची के आ जीवन में साची बात जो केनार होय ने ते एक माता पिता अने एक सदगुरु। કેમ કે માતા પિતા ને સદગુરુ આ ત્રણ તત્વ એવા છે, માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ આચાર્ય દેવો ભવ, આ ત્રણ તત્વ એવા છે જેને ભગવાન પણ આધીન થઈ જાય છે। જે ભગવાનને પરાસ્ત થવું પડે છે, જે ભગવાનને પણ ભૂલી જવું પડે છે કે હું ભગવાન છું, ભૂલી જવું પડે એટલા માટે આજકાલ કે
तीन सच्ची बात आपको कह दूं, किसी को दिल की बात बताओगे तो वह मुंह पर हमदर्दी जताएगा और पीठ पीछे मजाक उड़ाएगा आपके। तीन बात लिखिएगा आप अवश्य जीवन में और ध्यान भी रखिएगा, ये तीन बात यदि आपके जीवन में आ गई ना तो सब कुछ आ गया आपके जीवन में। ये तीन बात ही पूरे पूरा जीवन चलता है। पहली बात, किसी को दिल की बात बताओगे तो वह मुंह पर तो हमदर्दी जताएगा और पीठ पीछे तो मजाक उड़ाएगा आपका। इसलिए ध्यान रखिएगा, अपनी दिल की बात हर जगह पर शेयर मत करो। हाँ, निखालस नो टॉपिक आशे त्यारे हुं तमने कहीश के निखालसता केवी केटली कई जग्याए। दूसरी बात, जिससे जितनी ज्यादा उम्मीद लगाओगे वो आपको उतनी ज्यादा तकलीफ देगा। जिससे जितनी ज्यादा उम्मीद लगाओगे वो आपको उतनी ज्यादा तकलीफ देगा। जेना पटले जितली तमें आशा राखशो ने, जेना प्रत्ये तमें जितली आशा राखशो ने, एज तमने दुख आपशे, दुख आपशे। आ संसार मां रहेवानी वात छे, ભગવાનના માર્ગની આખી વાત અલગ છે। ના તમે તો દુઃખ દેવા નહીં, પણ ભગવાન સત્પુરુષ ને સંતો ને ભક્તો સુખ દેવા જ બેઠા છે, સુખ દેવા જ બેઠા છે। તીસરી વાત, મા બાપ ઓર સદગુરુ કે સિવા આપકા સગા ભાઈ બહેન ભી એ નહીં ચાહેગા કે આપ ઉનસે જ્યાદા આગે બઢો। આ ત્રણ તત્વ એવા છે કે તમે ગમે એટલા આગળ જાઓ ને તો તમારી પ્રગતિ ક્યારેય રૂંધાય એવા પ્રયત્ન નહીં કરે। હંમેશા આગળ જાઓ ને એવા ત્રણ તત્વ તમને મદદ કરશે, અને એના પ્રયત્ન પણ આવા જ છે કે તમે આગળ વધો, તમે આગળ વધો। પણ આ ત્રણ તત્વ સિવાયના જે કોઈ તત્વ છે એ બધા જ તમને પાછાવાળાના પ્રયત્ન કરે છે, પાછાવાળાના પ્રયત્ન કરે છે। એટલા માટે માતા પિતા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ ત્રણ તત્વ એવા છે કે તમને ક્યારે પાછળ નહીં રાખે, ક્યારે પાછળ નહીં રાખે, તમને હંમેશા એના કરતા સવાયા કરશે। માતા એ હોય કે પોતાના સંતાને સવાયો કરે, પિતા એ હોય પોતાના સંતાને સવાયો કરે, અને સદગુરુ એ હોય પોતાના શિષ્યને સવાયા કરે, ને ભગવાન આપે, ભગવાન આપે, ભગવાન આપે, ભગવાન આપે। પરંતુ એક વાત ધ્યાન રાખવી જોઈએ, એ સવાયા ત્યારે થતા હોય છે જ્યારે એની આગળ બુદ્ધિને લોક હોય, બુદ્ધિનું ડાપણ ન હોય, અને કુશાગર બુદ્ધિ એને જાણે, મહારાજ કે જે મોક્ષના માર્ગનું જતન કરે ને એને જ કલ્યાણનો મોદો હાથમાં આવ્યો છે, અને એની જ કુશાગર બુદ્ધિ। ભગવાને એમ કેમ ન કીધું કે ન્યાયશાસ્ત્રને ભણ્યો હોય એ જ બુદ્ધિશાળી? ભગવાને એમ કેમ ન કીધું બેંક અને બેંક મેનેજર હોય, આઈટીઆઈ કરેલો હોય કે પાયલોટ થયેલો હોય કે મોટા ધનાઢ્ય વ્યક્તિ હોય એ બુદ્ધિશાળી? હું એનું ખંડન નહીં કરવા માગતો બુદ્ધિશાળીથી, બુદ્ધિશાળી હોય તો જ એટલું કામ કરી શકે, નકર ન કરી શકે, કરી ન શકે। પરંતુ મોક્ષના માર્ગની વાત છે, મોક્ષના માર્ગમાં બુદ્ધિની આખી અલગ જરૂર પડતી હોય છે। મોક્ષના માર્ગમાં આપણે જેના ચરિત્ર ગાઈએ છીએ, મૂળતાજી મહાત્માની વાત કરીએ છીએ આપણી, એ કેટલા મોટા મહાન સંત થઈ ગયા, પણ માતા પિતા આગળ કિંકર થઈ ગયા, કિંકર થઈ ગયા। સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી જેને જે એંગલથી જુઓ, જે મુમેન્ટથી જુઓ તમે, એને તમે કોઈ જગ્યાથી એમ ના કહી શકો કે એના જીવનમાં આ નથી, એના જીવનમાં આ નથી, એના જીવનમાં આ નથી। એ તો હમણાં આપણે પ્રસંગ ચાલુ થઈ જશે ને ત્યારે તો જોજો જ ખરા, એક એક પ્રસંગ એક એકથી ચડિયાતા આવશે, એક એકથી ચડિયાતા આવશે, ચડિયાતા આવશે। આટલા મોટા સ્વામી છતાં પણ હે મહારાજ, સાગરમાં તો એમ કે સત્પુરુષોમાં શ્રેષ્ઠ એવી ઉપમા, એવું વિશેષણ આપવામાં આવ્યું છે ભગવાનના ગુરુ, એ ભગવાન હે મહારાજ, હે મહારાજ, જેમના ગ્રંથ લેખો સદગુરુ શ્રી આધારાનંદ સ્વામી આટલો જે વિશાળ કાય ગ્રંથ આપણને અર્પણ કર્યો છે આપણી ગુરુ પરંપરાના, જે મુક્તાનંદ સ્વામી શિષ્ય, એ એમના ગુરુ આગળ મુક્તાનંદ સ્વામી, હા સ્વામી, ન્યાય લોકો બુદ્ધિનું ડાપણ, બુદ્ધની કુશળતા, પ્રવીણતા, આવડતતા નથી દેખાડી, નથી દેખાડી।
કારણ કે ભગવાન સદગુરુ અને માતા પિતા એની આગળ તો છે ને બુદ્ધિને લોક જ મારવું પડે, બધાએ આપણે બધે લોક જ મારવું પડે, બધે લોક મળે. ત્યાં તો છિદ્ર બધાએ બંધ જ કરાવવા પડે, બધાએ બંધ કરાવવા પડે, બંધ કરાવવા પડે. ત્યારે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આવે છે, ત્યારે આવે છે. ત્યારે આપણામાં સદગુણો આવે છે, ત્યારે સદગુણો આવે છે. આપણે જોઈએ હરિપ્રદાજી સ્વામી, એમણે આધારણ સ્વામી આગળ ક્યારેય બુદ્ધિ નથી ખોલી, તો જેટલા મહાન થયા હોય ને. વૈકુંઠચરણ દાસજી સ્વામી એમને બુદ્ધિ નથી ખેલી, તો જ મહાન થયા હોય ને, તો જ મહાન થયા હોય ને. નારાયણ સ્વરૂપદાસજી સ્વામી એમને બુદ્ધિ નથી ખેલી, તો જ વૈકુંઠચરણ સ્વામીના કૃપાપત્ર બન્યા હોય ને, તો જ કૃપાપત્ર બન્યા હોય ને. દાદા ગુરુજી નથી બુદ્ધિ ખોલી, નથી બુદ્ધિ ખોલી. આટલું સામર્થ્ય હોવા છતાં, સમર્થ હોવા છતાં ભગવાનમય જીવન વિતાવતા, ભગવાનમય જીવન વિતાવતા અનેક જીવોને કલ્યાણના માર્ગે નાખી દેતા, અને જે સંકલ્પ કરે એ પૂર્ણ કરતા, પૂર્ણ કરતા. પોતા માટે કોઈ સંકલ્પ નહીં, પણ કોઈ દુખ્યો જીવ આવે એનો કોઈ સંકલ્પ હોય અને દાદા ગુરુજી પૂર્ણ કરી દે. દુખ્યાને દેખી ક્યારે એનું હૃદય દ્રવી જાય એવા જે મહાપુરુષ, એમને જે નારાયણ સ્વરૂપ દાસજી સ્વામીનો રાજીપો લીધો, પણ બુદ્ધિનું ડાપણ નથી કર્યું. આટલો બધો વહીવટ મહારાજને રાજી કરવા માટે કર્યો, આટલી મોટી પ્રવૃત્તિ કરી, છતાં પણ અંતર નિવૃત્તિમય એનું જો કોઈ કારણ હોય તો નારાયણ સ્વરૂપ દાસજી સ્વામીના આશીર્વાદ, એમની કૃપા, એમની કૃપા, એમની કૃપા, એમની કૃપા. અને જ્યારે સદગુરુની કૃપા થાય અને માતા પિતાની કૃપા થાય ત્યારે તો આ જીવને બીજું કાંઈ ના જોઈએ, કાંઈ ના જોઈએ, કાંઈ ના જોઈએ. માતા પિતા અને સદગુરુની આ ત્રણની કૃપા થાય ને વાલા મુક્તો, ત્યારે ભગવાનની કૃપા ઓટોમેટિક વરસે, વરસે ને વરસે, વરસે, વરસે. આપણી ઉપર એવા સદગુરુની કૃપા છે ને ત્યારે ભજન કરી શકીએ છીએ, એવા સત્પુરુષનો રાજીપો છે ને, કૃપા છે ને, ત્યારે આપણે ભજન કરી શકીએ છીએ, ભજન કરી શકીએ છીએ, ભજન કરી શકીએ છીએ. આ બધા મહાપુરુષોએ બુદ્ધિનું ડાપણ નથી કર્યું, આ બધા મહાપુરુષોએ કોઈ આવડતને, કોઈ કુશળતાને સ્થાન નથી આપ્યું, પરંતુ એના હૃદયને સ્થાન આપ્યું હોય ને તો કેને સ્થાન આપ્યું, હાથ જોડવાને સ્થાન આપ્યું છે, હાથ જોડવાને સ્થાન આપ્યું છે. એટલા માટે કહું છું કે ત્રણ સાચી વસ્તુ મેં કીધી, એમાં જે અંતિમ સાચી વસ્તુ મેં કીધી કે મા બાપ ને સદગુરુ આ સિવાયના કોઈ પણ તત્વ નથી કે તમે આગળ વધો કે જોઈ શકે. એ એન કેન પ્રકારે તમે પાછળ પડા પ્રયત્ન કરે કરે ને કરે જ કરે જ, કારણ કે સદગુરુ ને માતા પિતા ત્રણ તત્વ એવા છે ને કે જીવને જ્યાં ધારે ને ત્યાં મૂકી શકે છે, ધારે મૂકી શકે, મૂકી શકે, મૂકી શકે. એ આપણી સાથે કંઈક વાત શેર ન કરે તો આપણું એમાં કંઈક હિત હોય, આપણને બે કડવી વાત કહે તો હિત હોય, આપણને બોલાવતા હોય તો હિત હોય, કારણ કે મા બાપ અને સદગુરુ તો એનું તો નેહ નિતરતું જીવન હોય, નેહ નિતરતું જીવન હોય, નેહ નિતરતું જીવન હોય, નેહ નિતરતું જીવન હોય. હું તો ત્યાં સુધી કહું આપણે આ મૂર્તિના દર્શન કરીએ ને, આ નારાયણ સ્વરૂપદાસ સ્વામીને દર્શન આમ કરીએ ને, હરિપ્રિયદાસ સ્વામીનામ દર્શન કરીએ ને, તેના દર્શન કરવાથી આપણા આંખના પાપ બળે. સ્વામીને વાતોમાં આવે છે ને કેવા સંતના દર્શન કરે આંખના પાપ બળે, તો આ નારાયણ સ્વરૂપ સ્વામીના દર્શન હવાની પોરમાં કરીએ ને, વૈકુંઠચરણ સ્વામીના દર્શન આમ સવાની પોરમાં કરીએ ને, આધારણ સ્વામીના દર્શન કરીએ ને, દાદા ગુરુજીના દર્શન કરીએ ને, આ સંતો અને ભક્તોના દર્શન કરીએ ને, આંખના પાપ બળી જાય, પાપ બળી જાય, પાપ બળી જાય. જો એ અનુભૂતિ કરતા આવડે તો, કરતા આવડે તો, નકર હાથ માળા લઈએ, દંડવત કરીએ, અનુષ્ઠાન કરીએ, પણ જો એવી ભાવના, એવી લાગણી, એવો સાચો પ્રેમ આપણા હૃદયમાં નથી ને, તો એ મા બાપ હોય ને તો એ રાક્ષસ દેખાય, સદગુરુ હોય તો એમાં આપણને શંકા થાય, સંતો ભક્તોના બે ચરિત્ર હોય એમાં પણ શંકા થાય, શંકા થાય, શંકા થાય. એટલા માટે મા બાપ, સદગુરુ, સંતો અને ભક્તોમાં હંમેશા આ દિવ્યને નેત્ર કરી દેવા, ત્યાં બુદ્ધિનું લોક મારી દેવું, લોક મારી દેવું. માતા પિતાની સેવા કરવી અને સદગુરુની સેવા કરવી, સંતોને ભક્તોની સેવા કરવી, એને ઋણ ક્યારેય ચૂકવી ના શકાય, ક્યારેય ના ચૂકવી શકાય. એ મૂળદાસજીએ માતા પિતાની સેવા
દેવ માનીને કરી હતી એમાં મેં તમને આજે એક માતાનો પ્રસંગ કહ્યો. જે વ્યક્તિએ એનું ઋણ ચૂકવવા માગતો હતો એને માનું, પણ ક્યારે માતા પિતાનું સદગુરુ ઋણ ચૂકી શકે એમ નથી. આજે અને એક પિતાની પણ વાત છે, પણ તો સમય નથી. એ પિતાની વાત હું આવતીકાલે કહીશ. અહીં કથાનું પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની જય.